સ્ત્રીઓને સમોવડી બનાવડાવો સમોવડીની ઉપર ગમોડી ઉપર જ ઓબવિયસલી પુરુષોને પુરુષોને જન્મ આપે છે રસોઈ બનાવવાનું પણ કો એની સાથે હું એગ્રી છું કરવું જોઈએ વાંધો નથી એની સાથે કોઈ વાંધો નથી પણ દીકરાને રસોઈ બનાવતા કે દીકરાને ચા બનાવતા આવી ઘટનાઓ અટકી જવાની છે પ્લેટફોર્મ પર તો આપણે છે આજે આપ જોવો ને મહિલાઓ મહિલાઓ પુરુષ ના સમોડિયા થઈ ગયા મને બોલવા નહીં દેતા હવે બોલો હવે વચ્ચે ના બોલતા લેટ અસ રિસ્પેક્ટ ઈચ અધર તમે બોલો છો એક વાર વચ્ચે નથી બોલી કોઈની વાર બી ખાલી હાથ ઊંચો કરું છું તમે હાથ ઊંચો છો ચોક્કસ ચોક્કસ હવે ઇનફ કરી દીધું તમે તો હવે આમ બી હાથ ઊંચો પપ્પા મારો તો બીજો રાઉન્ડ જો બાકી છે હવે તો તમારો પહેલો પોઈન્ટ નો જવાબ આપો પછી એમનો પોઈન્ટ નો જવાબ આપો તમારો પહેલો પોઈન્ટ કે કેમ આપણે છોકરાને ચા બનાવવા કહીએ છીએ કારણ કે આપણે જે ડિસ્ક્રિમિનેશન કારણ કે એવરી ટાઈમ જ્યારે તમે દીકરીને કહો છો કે આ સિમ્પલ એક્ઝામ્પલ એટલે છે કે દીકરીને કહો છો ચા બનાવ્યા ઘણી વાર થાલી તો છોકરાના મનમાં એવો પાવર આવે છે કે ચા બનાવવાનું મારું કામ નથી એટલે ડિસ્ક્રિમિનેશન થઈ ગયું એટલે ડિસ્ક્રિમિનેશન થાય ને એને થાય છે કે હું ઉપર છું મારો હાથ છોકરી કરતા ઉપર છે એટલે એને એક આ મેન્ટલ ગેમ ચાલી રહી છે બીજી વાત જે બીજી વાત એવી તમને યાદ અપાઈ દઉં કે બીજી વાત એવી બી થઈ કે છોકરાને કેમ આપણે જ્યારે પોતાનું જ ઘરનું વાતાવરણ ડોમેસ્ટિક વાયલન્સ વાળું હોય છે રાઈટ ઘરેલું હિંસા ત્યારે છોકરાને થાય છે કે મારો તો હક બને છે છોકરી પર ઇનિશિયલ એને નથી ગમતું જયારે નાનો હોય છે પણ જેમ જેમ મોટો થાય છે એ થાય છે કે ઓ આ તો નોર્મલ કે આ તો મારો હક બને આ મારી મરદાનગી પ્રૂફ થાય એના મનમાં એવું આવે છે ને એટલે છોકરી પર હાથ ઉતારે છે હવે એ સામે એન્વાયરમેન્ટની વાત એટલે થાય છે કે એ સામે જયારે ઘરમાં દીકરી આ જોઈ રહી છે કે ઓકે મમ્મા મમ્મી પપ્પાનું હાથ ડોમેસ્ટિક વાયલન્સ થાય છે ટેપ પ્લેટ વાળું થાય છે એટલે ધીરે ધીરે છોકરીની જે સેલ્ફ એસ્ટીમ છે એ નીચે થતો જાય છે અને દબાતી જાય છે એ થાય છે કે ના મારે બી મારી જિંદગીમાં આ જ કરવાનું છે ને જ્યારે દબાય છે ને નીચે થાય છે ત્યારે હવે આપણે સિમ્પલ હવે આને આની જોડે રિલેટ કરીએ એટલે તમને ખબર પડે કે આ છોકરીને દબાવવામાં આવી કે તને નામ બદનામ કરશું એને વોટ્સએપ ના ખાયા એને એવું બી કીધું ખાલી 50,000 મંગાયા ને આઈધર 50,000 યા વન નાઇટ સ્ટેન્ડ એટલે કે તું મારી જોડે હોટલમાં આવી પેલા દિવસે બી મજા આવી હતી એટલે હવે પેલાને શું મજા આવી એ જ જાણે તને ફરી હું મજા કરાવીશ એટલે એને પેલી છોકરીએ ના પાડી કહું એના કરતાં પૈસા આપી દઈશ એટલે તમે સમજ્યા કે એ છોકરો છોકરીને દબાવી રહ્યો હતો જેમ ઘરમાં આવી રીતે ઘરમાં નથી દબાવતું પણ જે ઇનડાયરેક્ટલી જે ઘરમાં દબાવાય છે એ રીતે અહીંયા આ છોકરી દબાતી એટલે એ છોકરીને કહું કે મારે આ જ કરવું પડે ના તો મારી પાસે કોઈ ચોઈસ નથી અગર ઘરમાં કોન્ફિડન્સ અગર આજે હું આપણે બધા અહીંયા બેઠા છે તો કારણ કે ઘરમાં આપણને ઇક્વેલિટીમાં મોટા કર્યા છે આજે મને ઘરમાં મારો એટલો જ અવાજ છે જેટલા મારા ભાઈનો અવાજ છે એટલે મને એ કોન્ફિડન્સ છે કે મારી સેલ્ફ એસ્ટીમ હોય છે ત્યારે એ છોકરીની સેલ્ફ એસ્ટીમ લો છે કારણ કે એને ઘરમાં આ પ્લેટફોર્મ ના અપાયું ને મારા સિવાય શું જે બધા લોકો અગ્રી કરશે કે આ ફરકથી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે છોકરીને અગર ઇક્વલ પ્લેટફોર્મ અપાય તો છોકરી બોલી શકે આ બીજો પોઈન્ટ હતો બેન તમારો શું ક્વેશ્ચન હતો એ જ કે ભાઈ આપણે બાળપણથી છોકરીને જેવું કેમ શીખવીએ છીએ કે તું આ કપડા પહેર તું અહીંયા જા હવે થયું એવું હવે એનો જવાબ હવે છોકરાને કેમ હવે હવે એ પોઈન્ટ કહી દો એ હવે હવે બધા પેરેન્ટ્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે હું એમ નથી કે ને દીકરી સોરી આ દીકરીઓ માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ઘણીવાર દીકરીઓ અમારી પાસે આવીને કહે છે કે મારા મા બાપ મારામાં ભરોસો નથી રાખતા મારું ફ્રીડમ છીનવી લે છે આ તે ઢેકનું પૂછું અનફોર્ચ્યુનેટ થયું છું કે દીકરીઓ પર મા બાપને કોન્ફિડન્સ હોય છે પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો સમાજ જોડે લડી નથી શકતા એ લોકોને થાય છે કે કોને બોલીશ તો દીકરીને કહે છે ભાઈ તું કેમ ટાઈમસર નથી આવતી એ લોકોની હિંમત નથી થતી કે એના દીકરાને કહે યા બાજુવાળાના દીકરાને કહે કે ભાઈ તું આ ખોટું કરે છે સીટીઓ ના માર્યા જે બી આડુઆવલા કામ કરતો હોય એ લોકોની હિંમત નથી થતી હવે હિંમત કેમ નથી થતી કારણ કે આજ સુધી એ લોકો સમાજનો ડર છે કે સમાજ હંમેશા પુરુષ પ્રધાન સમાજ રહ્યો છે ને હંમેશા કહે કે પુરુષ કરે સાચું પુરુષે બે રેપ કર્યો હોય તો બી વાહવા થાય ને બિચારી દીકરીએ આવું કંઈક એને કોઈ છેડે બી તો છોકરીને નીચે નજર નાખીને જવું પડે એટલે આ બી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે દીકરીઓ બી સમજવું જોઈએ અને પેરેન્ટ્સોએ સમજવું જોઈએ છે કે હવે અગર તમે પેરેન્ટ્સ નહીં જાગશે અગર સમાજ નહીં જાગશે તો અત્યારે જે આપણે બેટી બચાવોને પઢવાની વાત કરીએ જે આપણો રેશિયો છે 1000 સામે 800 કે 854 દીકરીઓ છે ગુજરાતમાં આનાથી વધારે ખરાબ હાલત થશે એટલે હવે તો તમે જાગો ના તો આપણે પોતે રિસ્પોન્સિબલ છીએ કે આપણી દીકરીઓનું આવી રીતે હાલત થાય છે પિનાકીનભાઈ જી બેને હમણાં વાત કરી એટલે મારું એવું માનવું છે આઈ એમ ડિસએગ્રી વિથ રુજાન બેન કે ડિસ્ક્રિમિનેશન છે જ નહીં હું તો એમ કહું છું અહીંયાની જ વાત કરો ને અત્યારે કોઈ ડિસ્ક્રિમિનેશન ક્યાંય દેખાતું નથી પોલિટિક્સથી માંડીને સ્પોર્ટ્સથી માંડીને દરેક જગ્યાએ જુઓ આજે દીકરીઓ દીકરાઓની એકદમ સમાન છે ભારતના રાષ્ટ્રપતિ પણ લેડી રહી ચૂકેલા છે અને આજની જ વાત કરો ને આપણે અહીંયા બેઠા છીએ ને
એક જ માત્ર ભાઈ છે, મારા પાંચ બહેનો છે, આનાથી વધારે આપણે ઇક્વાલિટી શું જોઈ શકીએ? એટલે ડિસ્ક્રિમિનેશન જે ઘરમાં કોન્ફિડન્સની વાત કરો છો ને, હવે આપ જે વાત કરી રહ્યા છો ને બેન, મારું એવું માનવું છે વ્યક્તિગત કે આપ જે વાત કરી રહ્યા છો ને પાંચ દસ પંદર વર્ષ પહેલાની વાત કરી રહ્યા છો. અત્યારે દીકરીઓ જે જગ્યાએ છે, કદાચ હું આજે મારા ફેમિલીની વાત કરું તો મારા ફેમિલીમાં પણ લેડીઝ છે, પણ કદાચ એવું કહી શકાય ને કે મારા સમોવડી છે. એટલે અત્યારે એ વાત જે આપ જે જૂની એવું કહેતા હતા ને પહેલાના વખતમાં કે દીકરી આવું કહેવાય, દીકરીની સાથે આવું થઈ શકે, હવે બિલકુલ એવું નથી. અને દીકરીઓ અને દીકરાઓ બંને, એજ્યુકેશનની વાત હોય, કોઈ પણ ફિલ્ડ હોય, એક પણ ફિલ્ડ એવું નથી કે જ્યાં દીકરી દીકરાના સમવડી ના હોય. આખી સોસાયટી આપ જો, માફ કરજો મારતી, તમે પિનાકીનભાઈ કોઈ બીજા જમાનામાં રહી રહ્યા છે, અનફોર્ચ્યુનેટલી એ જમીન પર કામ નથી કરી રહ્યા. ના ના બિલકુલ, એમની ઘર, આઈ રિસ્પેક્ટ એમના ઘરમાં હશે, આઈ રિસ્પેક્ટ ધેટ, મારા ઘરમાં બી છે, પણ હું જમીન પર કામ કરી રહી છું સાહેબ. તમે તમે શું જેને બી બધાને આપણે આંકડા બતાવીને સરસ પરિસ્થિતિ છે, તમે બહુ સમાવડી છે, એક બી ઓક્યુપેશન રહ્યું નથી સાહેબ, બધા ઘણા ઓક્યુપેશન છે, અત્યારે ઓક્યુપેશન મારે ડિસ્કસ કરવું નથી, પણ દીકરીઓ જોડે કેટલા શોષણો થાય છે એ તમને ને મને ખબર છે. ના તો હર એક કલાકે ચાર રેપ નહીં થાય સાહેબ, એટલે તમે જે તમારી ખરાયેલી પુલાવ વાળી દુનિયામાં રહી રહ્યા છો સાહેબ, 15 વર્ષ નહીં, હું આજની વાત કરી રહી છું. અગર આજે 1000 સામે મેં 854 દીકરીઓ કહી હોય તો મેં આજનો રેટ કયો છે, આજનો રેશિયો કયો છે, જૂનો રેશિયો નથી કયો. એટલે લેટ અસ એક્સેપ્ટ ધ ફેક્ટ એન્ડ લેટ અસ નોટ શું કહે કન્ફ્યુઝ પીપલ. અને અગર આજે તમે અમારા ચાર જણની વચ્ચે પુરુષ છો, એકચ્યુઅલી તમને બોલાવ્યા કે મને ખબર ના પડી, એકચ્યુઅલી સ્ત્રીને જ બોલાવી હતી, પણ હવે તમને બોલાવી લીધા, કારણ કે નોર્મલી લેડીઝ ડાયલો ડિબેટોમાં લેડીઝ બેસતી હોય છે. ના ના, એટલે જવાબ મેં તમને આપી છે. એટલે સારું થયું.